કોંગ્રેસ હિન્દુ અને હિન્દુત્વને અલગ ગણી અને પ્રચાર કરાયો છે. આ પહેલા દિલીપભાઈ સલમાન ખુરશીદે પણ આ પ્રકારની વાત કરી હતી, પુસ્તકમાં હિન્દુત્વની સરખામણી આઈએસઆઈ સાથે કરી હતી. એટલે આ બધી જે વાતો છે આખરે એનું એનું નિચોડ શું છે? એનું નીચેડ એ છે કે એક તરફ પોલરાઇઝેશન થાય તો એની સામે કાઉન્ટર પોલરાઇઝેશન કરવાની કોશિશ કરે છે. પણ આમાં સમજવાનું એ છે કે કેટલાક પ્રાદેશિક પક્ષોને એનો બધો ફાયદો થાય છે, બાકીના બધા મોટા પક્ષોને એનો બહુ એકથી વધારે ફાયદો થતો નથી. એટલે એ જે સમજીને કરે તો જ ફાયદો છે, બાકી કોઈ ફાયદો થવાનો નથી. એટલે દ્રષ્ટિ કંઈક બીજે હોય છે. એટલે રાજકારણીઓ જ્યારે પણ બોલતા હોય ત્યારે એની દ્રષ્ટિ કંઈક અલગ હોય છે. આપણે એટલે હું તો બે રીતે બી જોઉં છું કે બોલવા માટે બહુ બધા મુદ્દા છે. બીજા દિવસે કાશી બનારસમાં પ્રોગ્રામ થવાનો છે. હવે જે કમ્યુનિકેશન છે એની પદ્ધતિઓ છે, તમે ન બોલીને પણ કમ્યુનિકેશન થાય છે. પણ એમણે કીધું કે કેટલા બધા લોકો રાજસ્થાનમાં તમે મોંઘવારીની રેલી કરો તો તરત સવાલ આવવાનો છે કે તમે બધી જગ્યાએ જે વેટ ઘટાડે છે, તમે પેલા વેટ તો ઘટાડો, એ રેલી પેલા એક વાર તો જાહેરાત કરી દીધી હોત તો તમે લાગો. એટલે આવા છે ને કોમ્યુનિકેશન, તમે જે બોલો છો એનાથી નથી, એની આસપાસનો પરિવેશ હોય છે. એના ચિત્રથી માંડીને સ્થળની પસંદગી, સમયની પસંદગી, આસપાસના જોડાયેલા બધા મુદ્દા એ તમે કરો ત્યારે તમારું કમ્યુનિકેશન પૂરું થાય છે. હવે જમાનો જ અત્યારે કમ્યુનિકેશનનો છે, જો તમારું પ્રોપર પોલિટિકલ કમ્યુનિકેશન નહીં હોય તો મુશ્કેલી થવાની છે. એટલે આ એ બધી મુશ્કેલી થઈ છે. પણ એમાં લાભ લેવાની કોશિશ થતી હોય છે. જે મૂળ સવાલ તમારો હોય તો શું કામ થાય છે, તો દેખી રીતે લાભ થવાની કોશિશ છે કે આ કરવાને કારણે પછી ત્યાં તમે રાજસ્થાનમાં ભલે રેલી કરો, યુપીમાં એનો ફાયદો મળશે? આનો વિભાજનનું ચાલે છે, વાત સાચી છે, ચાલે છે, આપણે ઇનકાર નથી કરતા, પણ એની પણ એક મર્યાદા છે. એટલે એ એક હદથી વધારે એનો બી તમને ફાયદો નથી થતો. અને એને કારણે હજી હું તો એ અર્થમાં બી આશાવાદી છું કે વચ્ચે થોડી વાર એક બે પ્રવાહ આવતો હોય છે અને એને કારણે મૂળ મુદ્દા બાજુમાં રહી જતા હોય છે, બાકીના આ વિભાજનના મુદ્દા આગળ આવી જતા હોય છે. પણ ફરીને પાછા આપણે આવી તો જઈએ છીએ. મને આશા છે કે આમાં હું થોડુંક મતદારોને અને નાગરિકોને એડ્રેસ કરીશ કે તમારે આમાંથી નીકળવું હોય તો આપણે આપણા મુદ્દા નક્કી કરવા પડશે. તમે એ પ્રકારના મુદ્દા ને મહત્વ આપો. બિલકુલ. એટલે રાજકારણીઓ થોડી રાજકારણીઓ બદલાશે, એની ભાષા બદલાશે, તમે એની પાછળ જશો એના કરતા એ તમારી પાછળ આવે એવું કરશો. એટલે થોડીક એ જવાબદારી, એટલે ઘણીવાર આવા વિવાદના મુદ્દામાં હું એ બી કહેતો છું કે થોડી જવાબદારી મતદારો અને નાગરિકોની પણ છે. મોંઘવારીની જ વાત કરવાની હોય ને, મતદારો એ પણ મોંઘવારીનો મુદ્દો હશે તો કરીશું. આ તમે હું ખેડૂતોનો દાખલો એટલા માટે આપું છું કે ખેડૂતો રાજસ્થાનમાં કેટલા પેટ્રોલના ભાવ છે એ પણ જણાવવા જોઈએ. તમે નહીં બોલો તો થશે, નહીં બોલો તો પછી ત્યાં ભાવ જણાવવા જોઈએ હતા ને, કરી લેવી હતી ગુજરાત સાથે કમ્પેરિઝન કરી લેવી હતી ત્યાં તમારે. હું આપને પહેલા અત્યારે તો ખાસ તો દિલીપભાઈનો આભાર માનીશ કે એમણે આ રેલી વિશેની વાત કરી. મોટા ભાગે રાહુલજીનું 40 મિનિટનું સંભાષણ અને આખી રેલીનું જે 3-4 કલાકની આખી રેલી હતી એ રેલી માત્ર કેન્દ્ર સરકારની વધેલી મોંઘવારી ઉપર હતી. હું તમને એનું કારણ એ પણ કહું અને એનું પણ હું આપને એ જ કહેવા માંગુ છું, એ જ કહું છું, હું એ જ કહું છું. બિલકુલ બિલકુલ બિલકુલ. પહેલા તો આપણે જ્યારે ગુજરાતની વાત કરતા હોય તો ગુજરાત હાઈકોર્ટે પણ આ કીધેલું છે કે આપણે ગુજરાતની વાત કરો, તમે બીજા સ્ટેટની કમ્પેરિઝન ના કરો. આવું ગુજરાત હાઈકોર્ટે પણ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ શબ્દોમાં કીધેલું છે. ત્યારે મારે એ કહેવું છે કે પહેલા તો આ રેલી જે છે એ દિલ્હીમાં કરવામાં આવવા રામલીલા મેદાનમાં કરવામાં આવનાર હતી, પરંતુ દિલ્હીની અંદર રાજકીય દબાણને વશ ત્યાં પરમિશન ના મળી, એના માટે આ રેલી જે છે રાજસ્થાનમાં કરવામાં આવી. તમે રેલીની અંદર ઉમટેલી ભીડને જુઓ, આ ભીડ જે છે એ જે ઉમટેલી ભીડ છે ભારતીય જનતા પાર્ટીના નક્કામાં શાસનની વિરુદ્ધની ભીડ હતી. અને આ જ પ્રકારની ભીડ અને આ જ પ્રકારનું સમર્થન તમે અહીંયા અમદાવાદની અંદર અમારા પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર જ્યારે એમનો ચાર્જ લેતા હતા ત્યારે પણ તમે જોયું કે વાડીલાલ સુધીના રસ્તા ચક્કા જામ થઈ ગયા હતા. એનું કારણ એ જ હતું. પણ એક મને છેલ્લી લીટી આપી દો, પણ મને એક છેલ્લી લાઈન આપી દેવા દો. એનું કારણ એ જ હતું. અને વાત હતી હિન્દુઓની તો રાહુલજીએ એ પણ કીધું છે કે હવે
2022 ની અંદર હિન્દુઓની સરકાર બનવાની છે અને શું મારા રાજકીય મિત્ર જે બાજુમાં બેઠેલા છે એમને હિન્દુઓની સરકાર નથી બનવા દેવી? એવા હિન્દુઓની સરકાર જે ધર્મની સામે જે છે, ધર્મની આડની અંદર ગરીબોને નુકસાન ના કરતી હોય, જે અત્યારની જે મોંઘવારી છે એની વિરુદ્ધમાં વાત કરતી હોય, ખેડૂતોના સત્યાગ્રહને સમર્થન કરતી હોય, આવી સરકાર જે છે એ હિન્દુઓની સરકાર બનવાની છે? મારે ધર્મની બાબતમાં કોઈ ડિસ્કશન નથી કરવી. રામાયણની અંદર 24,000 શ્લોક છે, 6 એના ખંડ છે, ગીતાની અંદર 18 અધ્યાય છે, આપણે ગીતાની અંદર 700 શ્લોકો છે, એની આપણે ચર્ચા નથી કરવી. એની ચર્ચા અને હિન્દુત્વની ચર્ચા કરીશું તો આખી ડિબેટ પતી જશે. પરંતુ મારે એટલું જ કહેવું છે કે આ દેશને મોંઘવારીથી બચાવવા માટે થઈને હિન્દુ સરકાર લાવવી જરૂરી છે, હિન્દુત્વવાદવાદીની સરકારની જરૂર નથી. ઓકે, હા મહેશભાઈ. સંધ્યા, પહેલી વાત તો કે મારે કોંગ્રેસના માનનીય પ્રવક્તા છે એમણે હિન્દુ અને હિન્દુત્વવાદની વાત કરી. શું આ દેશની અંદર સરકારમાં બેઠેલો કોઈ પણ વ્યક્તિ જેણે જનતાએ ચૂંટ્યો છે એ હિન્દુ નથી? એમનું એવું કહેવું છે કે અત્યારે હિન્દુઓની સરકાર નથી? હું જનતાને પ્રશ્ન પૂછું છું, કોંગ્રેસને પ્રશ્ન નથી પૂછતો. તમે જેને ચૂંટીને મોકલ્યો છે આ સરકારની અંદર, 543 જેટલા સાંસદો છે તમામ જગ્યાએ વિધાનસભાઓની અંદર, ચાહે કોંગ્રેસના ધારાસભ્યો હોય, ચાહે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય, તમે કોઈ એક, એનો મતલબ કે કોંગ્રેસે જનતાને દોષી ઠેરવી છે કે તમે કોઈ પણને ચૂંટીને મોકલ્યું છે હિન્દુ નથી. હું એમ માનું છું કે આનાથી હિન્દુનું મોટું કોઈ અપમાન ન હોઈ શકે. બીજી વાત મારી એ કરવી છે સંધ્યા, જ્યારે વ્યક્તિગત મધપૂડો છેડાય જ ગયો છે તો હું એમ કહું છું કે હિન્દુત્વની આસ્થા પ્રમાણે કોઈ પણ વ્યક્તિનો ધર્મ છે એની પૈતૃકતા ઉપરથી નક્કી થાય છે. મહેશનો ધર્મ છે એના પિતાજી લાલજીભાઈનો જે ધર્મ હતો એ જો હિન્દુ હોય તો મહેશ હિન્દુ છે. લાલજીભાઈનો ધર્મ એના પિતાજી જો ભગવાનભાઈ છે એ હિન્દુ હશે તો હિન્દુ. મને એમ સમજાવો કે રાહુલ ગાંધી હિન્દુ છે કે નહીં એનો જવાબ પહેલા આપવો પડશે. જો એ હિન્દુત્વમાં માનતો, મારી વાત સાંભળો પહેલા. મેં ખરાબમાં ખરાબ શબ્દો સાંભળ્યા છે હિન્દુ માટેના, આનાથી મોટો કોઈ અપમાન. હું અહીંયા બેઠો છું મારી સાથે ભારતીય જનતા પાર્ટીના કે ચૂંટાયેલા તમામ લોકોનું અપમાન કરવાની તૈયારી નથી. મારી વાત એ હતી કે પૈતૃક ધર્મ સાથે હું જવાબ સાંભળીશ. ભાઈ પેલા બોલવા દો, આવી ગયા. તમારી જે વાતો છે ને તમારી જોડે રાખો. મેં સાંભળી છે, આ હિન્દુ છે, મેં સાંભળી છે, આ હિન્દુ છે. નથી બોલ્યો પૈતૃક ધર્મ ને પાલન નથી કરતો એ હિન્દુત્વની વ્યાખ્યા કરશે. આ દેશની અંદર એ હિન્દુત્વની વ્યાખ્યા કરશે. અને નેમાંગભાઈ વચ્ચે નથી બોલ્યો, છતાં કહું છું કે મેં ક્યારે એવું નથી કીધું, કે રાહુલ ગાંધી ઇટલીથી આવ્યા છે. મેં ક્યારેય નથી કીધું. મેં એવું કીધું કે શું રાહુલ ગાંધી હિન્દુત્વની અને હિન્દુની વ્યાખ્યા મામાને ઘેરથી લાવ્યા છે, ઇટાલીથી આવ્યા છે, એવું મેં કીધું જ નથી. કહેવાનો મારો મતલબ એ છે કે બે પ્રશ્નોના જવાબ આપવા પડે, કે રાહુલ ગાંધી એના પૈતૃક ધર્મ પ્રમાણે હિન્દુ છે કે નહીં એનો જવાબ આપવો પડે. બીજું, આ વ્યાખ્યા મોહરથી લાવ્યા છે. મેં મોસાળ શબ્દ એટલા માટે કીધું કે તો ધર્મ તમને ખબર આવશે, કોંગ્રેસના પ્રવક્તાને ખબર પડશે કે જાય હિન્દુત્વ માત્ર જનોઈ પહેરવાથી હિન્દુત્વ નથી થવાતું. હેમાંગભાઈ, ચૂંટણી આવે એટલે જામા મસ્જિદની અંદર ભીખ માંગવાથી હિન્દુ નથી થવાતું. રામ મંદિરની આડે રોડા નાખવાથી હિન્દુ નથી થવાતું. રાજસ્થાનની અંદર મોંઘવારીને માને કરવાથી હિન્દુ નથી થવાતું. મહાત્મા ગાંધી ખબર પડી હોત મહાત્માના આદર્શો તમે એની અટક ચોરી લીધી, પરંતુ આદર્શો ને લીધા હોત તો હિન્દુત્વ તમને ખબર પડી. એનો મતલબ એ તો હેમંતભાઈ સાંભળ્યો છે, જવાબે સાંભળ્યો છે, તૈયારી પણ છે, પરંતુ તમારી તાકાત ખબર છે.
અને ગાંધીનું ચરિત્ર, ગાંધીની પાર્ટી અને ગોડસેની પાર્ટી, તમે મને તમને કો પર બતાવો, હિન્દુ બનાવો, તમે જો હિન્દુ હો તો રામ મંદિરને આટલા આગળ હિન્દુસ્તાન પછી હે યા સદા સવિત્ર મંડળ મધ્યવર્તી નારાયણ સરસ્વતી સદા સદી વિશ્વ કે રોહન મકર કુંડલ વાળા દેવી મંદિરને આરી હિરણ્ય બાપુ સાથે સંગરી કોઈ ભારતીય જનતા અરે ભાઈ આ શ્લોક ક્યારો છે કો ગીતામાં કેટલા શ્લોક છે બોલો ગીતાની અંદર કેટલા અધ્યાય છે વારાણસીનો રામાયણની અંદર કેટલા વારાણસીનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો હતો તમને ખબર છે તમે દેખાતા નકલી કોંગ્રેસના પ્રમુખ કેમ કે અમે કે વારાણસીનો જવાબ તો સંધ્યા આપો તમને શરમ આવી જોઈએ સરલ મારે વતી તમે હિન્દુત્વવાદીઓ તમારી હિન્દુત્વવાદી સરલ તમે પૂછો કે આજે હિન્દુઓને નુકસાન કરી રહી છે અમે અસલ હિન્દુ છીએ પણ અમે ધર્મ સ્થાનિક શરૂ છે અમે દરેક ધર્મ માનનારા લોકો છીએ જવાબ રાહુલ ગાંધીના પિતાની અંત્યેષ્ટિ અને એમને અગ્નિ સંસ્કાર દેવામાં આવ્યા હતા એ વ્યક્તિને જો તમે હિન્દુ લાગતા હોય તો રાહુલ ગાંધીના પિતાની વાત કરું છું રાહુલ તમે તમને પેલા અગ્નિ સંસ્કાર શું છે કેટલા સંસ્કાર છે જન્મ સંસ્કાર થી માંડીને સોળ સંસ્કાર છે એક પણ સંસ્કાર વિશે તમને ભાન નથી પડતું તમે કતલખાનાઓ ખોલી નાખ્યા છે ગાયોને મારતા રહ્યા અને તમે હિન્દુત્વની વાતો કરો છો તમને શરમ આવી જોઈએ રામ ગાંધીના દરવાજે આમાં રાજીવ ગાંધીએ ખોલાવ્યા હતા આનો નિર્ણય પ્રજા છે નેતાઓની કે રાજકારણીઓની ભાષામાંથી નથી કરવાના આપણા ધર્મનો અર્થ સૌ પોતપોતાની રીતે કરવાના છે એટલે મને હૈયા ધારણ છે એટલે આ ચર્ચાથી હિન્દુ બ્રાહ્મણ છે